તમે યુગ્મ અને અયુગ્મ સંખ્યાઓ વિશે સાંભળ્યું હશે તો આપણે અહીં આ વિડીયોમાં યુગ્મ અને અયુગ્મ વિધેય વિશે વાત કરવાના છીએ। આપણે જોઈશું કે આ બંનેની વચ્ચે કેટલીક સમાનતાઓ રહેલી છે પરંતુ તેમની વચ્ચે થોડો તફાવત પણ છે। સૌપ્રથમ યુગ્મ વિધેય એટલે કે ઇવન ફંક્શનનો અર્થ શું થાય તેના વિશે વિચારીએ। યુગ્મ વિધેયને બીજી રીતે વિચારવું હોય તો જો તમે વાય અક્ષ પર કોઈક વિધેયને ફ્લિપ કરો તો પણ તે સમાન જ દેખાય। યુગ્મ વિધેયનું ખૂબ જ જાણીતું ઉદાહરણ આ પ્રમાણે છે। તેનું ખૂબ જ જાણીતું ઉદાહરણ પરવલયનું છે, જે કંઈક આ પ્રમાણે આવશે, જ્યાં પરવલયનું શિરોબિંદુ વાય અક્ષ પર હોય છે। આ યુગ્મ વિધેયનું ઉદાહરણ છે। આપણે આ આલેખને એફ ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ કહી શકીએ। નોંધો કે જો તમે આ આલેખને વાય અક્ષ પર ફ્લિપ કરો તો તમને અહીં તદ્દન સમાન આલેખ મળશે। હવે તેને ગાણિતિક સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય તેના વિશે વાત કરીએ। જ્યારે આપણે રિફ્લેક્શન એટલે કે પરાવર્તન વિશે વાત કરી હતી ત્યારે તે જોયું હતું। વિધેય એ વાય અક્ષ પર પોતાનું જ પરાવર્તન છે। જો તેને ગાણિતિક ભાષામાં લખવું હોય તો એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ માઇનસ એક્સ લખી શકાય, કારણ કે જો તમે એક્સની જગ્યાએ માઇનસ એક્સ લો તો અહીં આ વિધેય વાય અક્ષ પર ફ્લિપ થઈ જશે। હવે અયુગ્મ વિધેય વિશે શું કહી શકાય? જો તમે કોઈક વિધેયને એક્સ અને વાય બંને અક્ષ પર ફ્લિપ કરો અને તમને તે જ સમાન વિધેય મળતું હોય તો તે અયુગ્મ વિધેય છે એવું કહી શકાય। તેના માટે હું અયુગ્મ વિધેયનું ખૂબ જ જાણીતું ઉદાહરણ દોરીશ। સૌપ્રથમ અક્ષ દોરીએ, આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે। અયુગ્મ વિધેયનું ખૂબ જ જાણીતું ઉદાહરણ એફ ઓફ એક્સ બરાબર એક્સનો ઘન છે અને તેનો આલેખ કંઈક આ પ્રમાણે દેખાય છે। તમે તેનો આલેખ કંઈક આ પ્રમાણે જોઈ શકો। અહીં આ એક્સના ઘનનો આલેખ છે। જો આપણે સૌપ્રથમ આ આલેખને વાય અક્ષ પર ફ્લિપ કરીએ તો તે કંઈક આ પ્રમાણે દેખાશે। હું તેને તૂટક રેખા વડે દર્શાવીશ। તે કંઈક આ પ્રમાણે દેખાય। અને જો પછી તમે આ વિધેયને એક્સ અક્ષ પર ફ્લિપ કરો તો તમને આ જ સમાન વિધેય પાછું મળશે। હવે જો આપણે આને ગાણિતિક ભાષામાં લખવું હોય તો તે કઈ રીતે લખી શકાય? યાદ રાખો કે આપણે અહીં વિધેયને બંને અક્ષ પર ફ્લિપ કરી રહ્યા છીએ। સૌપ્રથમ આપણે તેને વાય અક્ષ પર ફ્લિપ કરીએ છીએ, જે એફ ઓફ માઇનસ એક્સ થશે, અને ત્યારબાદ આપણે તેને એક્સ અક્ષ પર ફ્લિપ કરીએ છીએ, માટે આપણે અહીં આનો ફરીથી માઇનસ લેવું પડશે। આમ આપણે અહીં બે વખત ફ્લિપ કરીએ છીએ। હવે તમે અહીં કદાચ કોઈક પેટર્ન જોઈ હશે। આપણે અગાઉ અયુગ્મ અને યુગ્મ વિશે જે જાણતા હતા, શું તમે તેને આની સાથે સંબંધિત કરી શકો? મેં તમને હમણાં જ બતાવ્યું કે જ્યારે આપણે યુગ્મ વિધેયની વાત કરીએ ત્યારે અહીં ઘાતાંક પણ યુગ્મ હોય છે, તેવી જ રીતે જ્યારે આપણે અયુગ્મ વિધેયની વાત કરીએ ત્યારે અહીં ઘાતાંક તરીકે અયુગ્મ સંખ્યા છે। હવે હું તમને પ્રોત્સાહિત કરું છું કે તમે જુદી જુદી બહુપદીઓ લો, તેના જુદા જુદા ઘાતાંક લો અને આ રીતે આલેખ મેળવવાનો પ્રયત્ન કરો। અંતે તમે જોશો કે જો અહીં એન એ એકી સંખ્યા હોય તો આ અયુગ્મ વિધેય થશે, અને જો આ એન એ બેકી સંખ્યા હોય તો અહીં આ યુગ્મ વિધેય થાય। આમ તે બંને વચ્ચેનો એક સંબંધ આ પ્રમાણે છે। હવે તમારામાંના કેટલાક કહેશે કે એવા ઘણા વિધેયો છે જે યુગ્મ કે અયુગ્મ હોતા નથી। આપણે તેવું જ એક ઉદાહરણ લઈએ। આપણે એક્સનો વર્ગ વત્તા બે લઈએ। હવે અહીં આ જે વિધેય છે તે હજુ પણ યુગ્મ વિધેય થાય, કારણ કે વાય અક્ષની આસપાસ સંમિતિ જોવા મળે છે। પરંતુ જો હવે આપણે એક્સનો વર્ગ ઓછા બે લઈએ તો તે વિધેય કંઈક આ પ્રમાણે દેખાશે। હવે અહીં આ વિધેય
બે એકમ જેટલું જમણી બાજુ ખસે, પરંતુ હવે અહીં આ યુગ્મ વિધેય નથી, કારણ કે જો આપણે તેને વાય અક્ષ પર ફ્લિપ કરીએ તો આપણને તે જ સમાન વિધેય પાછું મળશે નહીં. આમ તે ફક્ત ઘાતાંક જ નહીં, પરંતુ પદાવલીની રચના કઈ રીતે થઈ છે તેના પર પણ આધાર રાખે છે. જો તમારી પાસે સરળ વિધેય હોય, જેમ કે એક્સની એન ઘાત, તો અહીં આ એનની કિંમત કઈ છે તેના આધારે આ વિધેય યુગ્મ કે અયુગ્મ હોઈ શકે. તેવી જ રીતે જો આપણે આ વિધેયને થોડું ઉપરની તરફ શિફ્ટ કરીએ તો તે હવે અયુગ્મ વિધેય કહેવાશે નહીં. ઉદાહરણ તરીકે, હવે આપણે એક્સનો ઘન વત્તા 3 આલેખ દોરીએ તો તે કંઈક આ પ્રમાણે આવશે, કારણ કે જો તમે તેને એકવાર ફ્લિપ કરો તો તે કંઈક આ પ્રમાણે મળશે, પરંતુ જો તમે તેને બીજી વાર ફ્લિપ કરો તો તે હવે કંઈક આ પ્રમાણે મળે. એટલે કે તમને અહીં મૂળ વિધેય પાછું મળતું નથી. હવે હું તમને એક રસપ્રદ પ્રશ્ન પૂછું, શું તમે કોઈ એવા વિધેયની કલ્પના કરી શકો જે યુગ્મ અને અયુગ્મ બંને હોય? વિડીયો અટકાવો અને તેના વિશે વિચારો. શું ત્યાં કોઈક એવું વિધેય છે જ્યાં એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ માઇનસ એક્સ અને એફ ઓફ એક્સ બરાબર માઇનસ એફ ઓફ માઇનસ એક્સ થતું હોય? હું તમને તેનો જવાબ આપીશ. આપણે એફ ઓફ એક્સ બરાબર 0 લઈએ. જો આપણે આ 0 આલેખ દોરીએ તો આપણને ફક્ત સમક્ષિતિજ રેખા મળશે. અહીં વાય બરાબર 0 છે. જો તમે તેને વાય અક્ષ પર ફ્લિપ કરો તો તમને મૂળ વિધેય પાછું મળે, અને ત્યારબાદ જો તમે તેને એક્સ અક્ષ પર ફ્લિપ કરો તો તમે જ્યાં હતા ફરીથી તમને તે જ વિધેય પાછું મળશે. આમ અહીં આ વિધેય યુગ્મ અને અયુગ્મ બંને છે.